મને તો ન મોકલ્યું તે. અરે બકા ઈ બધું રેવા દે, હવે 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 બસ બસ કોપ અહીંથી વાત જ ન કરના. મારે ફિલ્ટર નથી આવતું, રીલ દેખાતી નથી. ક્યાંથી બોલ્યા મને દેખાતી નથી. મને કેમ ખબર હોય, અત્યારે રસિકભાઈ કીધું તઈને તારે ક્યાં નવરાય હોય. તું છે ને હમણાં રાણીવાસ માં હોય એટલે મેં તને રિસર્ચ કરવા વિચાર્યું નથી. જાગુબા જાગુબા જાત કાઢે છે શું? જો સાંભળે સાંભળજો, જો હું તને કહી દઉં મારી વાત માંડીને કહું છો તને. શ્રદ્ધા કેવે અંશ્રદ્ધા, ઈ વખતે સ્ટોરી કઢાવવા માટે ની મથામણ સાંભળશે ધ્યાનથી. અવાજ ક્યાં ગાયબ થઈ ગયો? મારા હસબન્ડ ના મોબાઈલ માં એનું ક્યાંથી બંધ થઈ મને તેમ મોબાઈલ માં કઈ ખબર નથી પડતી. બ્લુટુથ બંધ કરી દે, બ્લુટુથ ઉપરથી. આઈ નો મારે ઉપરથી ને જ આવે પણ એને આમાં કઈ દેખાતું નથી. એક મિનિટ પૂછી જુઓ કે આ દૂધ ચડાયું છે, એ દૂધ કેટલો બગાડ થયું, બગાડ કરવાની વાત છે. ધમકી ની વાત નથી, ધમકી ની વાત નથી, અમે ધમકી થોડી કે અમે હોય તો પ્રેમથી એમને લાઈવમાં કીધું મારી પાસે સ્ટોરી મૂકી કાઢી ના.
રાજા બચ્ચન પૂરી કોણ છે કે હવે કોણ પાલતું હોય બધા એને પાલતું હોય છે મુસલમાન છે મારા મિત્ર છે મુનાફભાઈ તાજાણી
સિરિયલ ન્યૂઝ એમનું પોતાનું ગાંધીનગરમાં પ્રેસ છે. આ વાત મેં એમને કરી હતી ભાઈ તમે આટલું બધું દૂર રહેવા સુરેશભાઈ એક નાની વાત નાની બેન તો એને વાત એટલે પેલા મારી વાત સાંભળી લો પોતાનું કામ બોલો આપણે બહાર નીકળતા હોય ફોન હોય કોણ એરિયા બનાવે છે ફોન મૂકે છે કે જે ખબર હોય મારું પર્સનલ આઈડી જોયું એમાં એ વિડીયો નહીં હોય કારણ કે હું એ વસ્તુ માનું છું જોયું તમારું પર્સનલ આઈડી જોયું ભાઈ એમાં જ મેં તમને મેસેજ કર્યો પણ તમે તો મારી જેમ મળી હું પણ નથી એમાં જોતી એટલે તમે નહીં જોયો હોય માયાભાઈ અહીર છે ને મેં આખું જોયું હતું માયાભાઈ તમને ઓલું કરે છે પછી દેવાઈભાઈ ખબર છે એનું આજે સમાધાન ગોઠવવાનું છે માયાભાઈ ના અહીંયા ફાર્મે વગુડા એટલે મારા કીર્તિબેન જે વિડીયો કર્યો હતો એ વિડીયો અમે એને સમજાવી દીધી કીર્તિને કીર્તિને એમ નથી કે કીર્તિ આ વસ્તુ ગલત છે યાર એકના વિડીયો તમે મારા વારે ન મૂકી શકો એટલે અમે ગોચેલ વાત કરી હતી ધૈરાભાઈ રૂપાવડી નું ફોન આવ્યું હમણાં કે કૃષ્ણભાઈ વિડીયો મૂક્યો હશે કે સુરજભાઈ નો મેં દો તો મેડિયામાં હું છે એટલે મેં કીધું તમે સુરજભાઈ ને કોઈ ટાર્ગેટ નથી કર્યો એમાં જેને દૂધ ચડાયું છે ને લગ્ન કરી શકી જાય હું એ તમને વસ્તુ સમજાવું છું તમે હિન્દુ છો હું હિન્દુ છું બરોબર આપણે દેવ ભગવાન બધા માનવા વાળા માણસો છીએ સ્ટુડન્ટ કે સુરજભાઈ સાઈડ માં હશે પોતો નવો એવો ઇસ્યુ બને તમારું નામ બદનામ થાય મારું નામ બદનામ થાય કાલ આપણા દેવપતિ નું નામ ધોરાજનું નામ બદનામ થાય ને બેન હું આવું નથી તમારા બેન હતા બોલા એને મને ધમકી મારી મેં કીધું ધમકી ન મારો તમે મેં કીધું મારી 35 વર્ષ મારા હું તો તમને ખબર છે હું ફેમસ છું તમે ફેમસ આમાં કઈ ફેમસ થવા માટે આપડે કઈ કરતા નથી મને ખબર છે બતાવો તો તમે પૈણ આપ્યા મેં હતા મારું કોઈ એવું બધું આપણે આ કેવી સિસ્ટમ હે સિસ્ટમ એટલે જોતું સિસ્ટમ આ ત્રણ રેકોર્ડિંગ આવશે અને બીજા બે ત્રણ રેકોર્ડિંગ બીજા છે જેમાં અમે બધા સમાધાન ઉપર વાત કરવી છે એમાં છેલ્લે છેલ્લે પણ પાછા એ બેન પાછા માર્કેટમાં આવ્યા તમે એ કહેવાય કે માફી માંગતો એક વિડીયો આપો મેં છે ની માફી એ કે કાની માફી મેં તો માફી બાફી માં ડિક્સનરીમાં નથી બેન નીકળો પછી પાછું હોય 11:30 હું અઢાર પાક ફોન આવ્યો તો હવે કે તમે કે મેલડીમાં માફી માંગી લો તમે મેં મેલડીમાં અપમાન જ નથી કર્યું તો માફી છે નહીં એટલે કે મેં તો કઈ ને કામ કરો મેં મેલડીમાં મને કોલ કરશે કે કૃષ્ણ તમારા અપમાન કેમ નહીં જોશે મને એક માફી માંગતો વિડીયો આપી દે એનો ફોન આવશે તો વિડીયો આપી દે તમને આવી ભેદા મારી થઈ હતી વખતે અને જો અત્યારે હું એમને બોલું ને હું રેકોર્ડિંગ સાંભળી કોઈ કઈ કઈ ડાઈટ થવા જ માંગતી કે કઈ મારે કોઈ નજર માં ઉઠવું નથી તો લોકોને લાગે કે કૃષ્ણએ ખોટું કીધું હવારમાં મેં બધાને કીધું હતું કે હાંજે હું રેકોર્ડિંગ સાંભળાઈ લઈ આ રેકોર્ડિંગ સાંભળાય આવા લુકેશો કોલ કરે આપણને હું એની વાઈફ બોલું છું મને તો શું કે હજી લાગે છે 90% કાઈ ની વાઈફ નહોતી એક ભાઈ કમેન્ટ લખી કે રશિયા ગયું માય કે યુદ્ધ હવે અહીંયા થાય કોનો
નસીકબેન કોક નો કોલ આવી ગયો. મને છે ને કોઈ પણ જો આપણે વિવાદમાં પડીએ ને એટલે મને ત્રણ ચાર જણા નો કોલ મોટા મોટા હોય ને એનો આવી જાય કે તું આ લપમાં પડતી. પેલો જો કે તારો જ આવે કે આ લપમાં પડતી નહીં, કારણ કે મને ખબર છે જે મને લપમાં બહાર કાઢવાનો જે મને લપમાં સપોર્ટ કરવાનો એનો કોલ મને આવે છે કે લપમાં પડો. પણ લપ મેં કોઈ દી ખોટી કરી જ ન હોય, કોઈ દી મને લપ ખોટી કરવી નથી ગમતી. હાથે કરી મોઢા માંગડા નાખવા આવે પછી એમ કે કૃષ્ણા બેન નામ બોલ્યા, કૃષ્ણા બેન નામ બોલ્યા તો પણ લપવું જ ન કરતા હોય મારે. સીધે સીધું એમ કીધું હોત શાંતિ દે કે ભાઈ કૃષ્ણા બેન ની ફલાણા ભાઈ માનતા હતી અને એવી રીતે આમ હતું તો તમે પોસિબલ હોય સ્ટોરી કાઢ નાખો ને તો આપણે કઈ કઈ ગાંડ નથી થઈ ગયા. આપણે હાલો વિચારવી કે ભાઈ કઈ નઈ, હાલો એનો જે ઈરાદો તો નહોતો ફેમસ થવાનો કે વિડીયો બનાવવાનો, તો આપણે કાઢી નાખીએ સ્ટોરી ગાઈડ, સ્ટોરી ગાઈડ, હેલો સ્ટોરી ગાઈડ. ધમકી મારો અત્યારે સહન કરવા વાળા છે નહી કોઈ, એવું છે રાખવાનો જ નહીં. તમે ખોટા નથી બેન ભાઈ, એટલે આવું છું. આપણે છે ને એટલી ખબર પડે કોઈને કોઈ ઝઘડા કરવા જ ન હોય, ગમતું જ ન હોય. પણ આપણે જ્યાં ઝઘડો થતો હોય ત્યાં ઉભા રહી ની ઝઘડા ને પછી હવા ન મારવાની હોય. કોણ છે મારું બિગ ફેન? તારું નઈ, મારા બિગ ફેન હોય ને આમાં. હા તમારા બિગ ફેન સ્ટાર થઈ ગયો છું ને. લે હાલે મને તો ખબર પડી તમે સ્ટાર છો. 7000 માં તો સ્ટાર જ હોય ને. મેં તો પછી મારે અહીંયા એમ કેવું પડશે ને કે કેન યુ સેલ્ફી, અને કા મારે કા ઓટોગ્રાફ ફોટોગ્રાફ માંગવો પડશે ને? ના સેલ્ફી ઓટોગ્રાફ દેતો ને સાઈન કરતા નથી આવડતું. એવું છે? ટિકટોક બંધ કર્યો હવે, ઇન્સ્ટાગ્રામ બંધ છે. મારે પણ કાલે દુઃખ થી આવું છે એટલે કૃષ્ણા બેન સ્ટોરી તો મૂકે. મારી સ્ટોરી હું મૂકું, તમે મારા ભાઈ છો, અહીંયા આવીને ધમકાવી નાખું તમને. દૂધ નો બગાડ કરે, દૂધ કેટલી પવિત્ર વસ્તુ છે. એમાં દૂધ ને ભગવાન ના હતા, ભગવાન છે. એ તમને કોક નો કોલ આવી ગયો, રસિકબા ચકડા ફરવા મીડ્યા. અમે તમને લઈને આજ લાઈવ માં બેઠા, લોકો તમારી લોક લાગણી ને માન રાખીને, તમારા ચાહક વર્ગ ને ધ્યાનમાં રાખીને, અને તમે આમ આમ ચકડા કરીને વ્યા જાય થોડી ના ચલે ગયા બેન. ચકડા જ ફોરે છો આમાં તો. તમે ચોખા દેખાવ છો. અરે આ હવે દેખાણા એટલો સ્લો આયલો એની વાત પૂછો, ક્યારે એટલી બધી સ્લો નથી આયલો વિડીયો કોઈ પણ. એટલે આજે છે ગ્લિચીસ હતા એમાં થોડા, પણ મેચ્યોરિટી વગરના ને પૈણી ગયા છે એવું હશે, કારણ કે નાબાલિક ને પવણવાનો તો એવું કઈ હોય શકે. અમે તો ના, તારી ભૂલ હતી તે પૂછું ને કયા નંબર ના વાઈફ છો એમ. પણ તઈ મને ખબર ન હોય ને કે એટલી બધી નંબર વાળી બાઈ હોય છે ને. તાર પૂછવું જોઈએ ને, ચેરિટી કરવી જોઈએ ને પેલા. બે એક મિનિટ, બે ફાડિયાના દૂધની શું ખબર હોય. તને ડિસ્ટર્બ ન કરવો જોઈએ તારા નવા નવા લગ્ન જીવનમાં, પણ તું આજ મારું લાઈવ જોજે. મેં તો જોકે ઓલું કરવા ગઈ ને એડિટિંગ ત્યાં નીકળી ગયું. લોકો એ તો યુટ્યુબ માં ચડાવ્યું છે એક પછી એક કરીને ચાર ચાર પાર્ટ માં, તો એક વાર જોજે. માકડું માલ ખાય. હા એવું છે એમાં હકીકતમાં. જો આમાં રિયલ માં એવું જ થાય છે, જે માણસ મહેનત કરે છે એને પણ દર્શન કરાવે એટલે. હે દર્શન છે ના કરાવું એમ કે છે? કોણ ભાઈ? આપડે રસિકબા ના ભાઈ છે ને સાજણભાઈ.
અવાજ ગયો કે શું? હાજણભાઈ કે છે, હાજણભાઈ છે ના, એટલે એમ કે છે કે આમાં પેલા એમને આ કેવું હે. જો અત્યારે કેવો છે હાજણ ભાઈ છે ને, આપડે હોય ને શિવરાજ ભાઈ છે. ઓહો, જગુબાને કઈ એવું ન કે 950 લોકો જોવે છે, તમારો વિડીયો કોલ આપડો નથી આ. એટલે જ ને હું અહીંયા કલાક થી વાત કરું છું, એ તમને નો અવાજ આવ્યો અને તમને સાજન ભાઈ નામ પડ્યું તો રોવો કેવું. મારા કાનમાં આચું આ બધા રિપોર્ટ સાંભળતી હતી એટલા માટે યુક્રેન એન્ડ રૂસ એન્ડ મતલબ બધી જે એની સ્ટ્રેટેજિકલી વેલ્યુઝ અને એને કેટલું બધું એની પાસે પેલા શું કહેવાય ન્યુક્લિયર વેપન્સ હતા. દુનિયાના ત્રીજા નંબરનો ન્યુક્લિયર વેપન્સ વાળું દેશ યુક્રેન હતું, પણ એને જયારે યુએસએસઆર નું વિઘટન થયું અને એ સમયે બધા એમ કીધું કે એટલે મતલબ આ જે જમાદાર પ્રકારનું જે અમેરિકા છે એને એમ કીધું કે નહીં નહીં આટલા બધા હથિયારો છોડી દો, બ્રિટન દાદા બાપુ બધા એનું થવા બેઠું છે. એને એમ કીધું કે અરે આટલા બધા ન્યુક્લિયર હથિયારો છોડી દો, અમે બેઠા છીએ બેઠા છીએ. અરે જાજા, અરે ઝાપટ મારી આવ ને, અમે બેઠા છીએ એવું કહેવા વાળા બધા છે ને અત્યારે બેઠા જ છે. અને ઓલો અત્યારે દુનિયા આગળ બિચારું મદદ ની આપણે સરળ ભાષામાં કહીએ તો ભીખ માંગે છે. તો અત્યારે એ બધું હું સાંભળતી હતી કે કેવા મતલબ ભલે યુક્રેન તો એને આપણા સાથે કે એટલા બધા સારા રિલેશન રાખ્યા છે કે નહીં દેટ ઇઝ અનધર થિંગ, પણ મતલબ તમે બધું જ છોડી દો અમે બેઠા છીએ એવા લોકો ઉપર ભરોસો જિંદગીમાં કોઈ દી નહીં કરવાનો. જય માતાજી. હાજણભાઈ હું નાનો છું એટલે લડકો છું ભાઈ એમ તને કે શિવરાજ અમે નાના જ છીએ બાપા. Yeah.